ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ વિશે ભણી રહ્યા છે. મિત્રો, આ પહેલાના ભાગની અંદર આપણે જૈવિક ક્રિયાઓ અને એના પ્રકારો, સાથે સાથે આપણે એમાં પોષણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. આજના વિડીયોની અંદર આપણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત કણ અને એની અંદર આવેલું ક્લોરોફિલ જવાબદાર છે, એના માટેનો આજે પ્રયોગ જોઈશું. મિત્રો, આ પ્રયોગ બોર્ડમાં 4 માર્ક્સમાં મિત્રો પૂછી શકાય, તો બરોબર ધ્યાન રાખીને આ પ્રયોગ જરા સમજી લેજો, જેથી કરીને તમને તૈયાર કરવામાં સરળતા રહે. તો મિત્રો, આજના ત્રીજા ભાગની અંદર આપણે પ્રયોગ જોઈએ છીએ. પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. હવે મિત્રો, આપણે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે કે જે વનસ્પતિના પર્ણ લીલા રંગના હોય. હવે લીલો રંગ કોના કારણે હોય, તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિનો લીલો રંગ એની અંદર આવેલા હરિત કણના કારણે હોય શકે. હવે હરિત કણમાં એવું શું ભરાયેલું છે, તો લીલા રંગનું હરિત દ્રવ્ય. હરિત દ્રવ્યમાં શું ભરાયેલું છે, ક્લોરોફિલ. ક્લોરોફિલના પાછળ બે પ્રકાર, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. આ ઉપરાંત કેરોટીન અને જેન્થોફિલ પણ આવેલા હોય છે, અને આ બધાની હાજરી હોય તો જ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. હવે આ ખરેખર ક્લોરોફિલની હાજરીની જરૂર છે એ આપણને ખબર કઈ રીતે પડે, તો એના માટેનો આ પ્રયોગ આપણે જોઈશું. તો મિત્રો, સાધનોની અંદર આપણે ઘરમાં સરળતાથી મળી રહે એ માટે મની પ્લાન્ટ કે ક્રોટોન નો છોડ ઉગાડેલો કુંડો, એટલે આપણે આ પ્રયોગની અંદર સામાન્ય રીતે એક તો મની પ્લાન્ટ અને ક્રોટોન નામનો છોડ ઉગાડેલું કુંડુ લેવાનું, બેમાંથી ગમે તે લઈ શકો. આ ઉપરાંત બીકર અને જલ પાત્ર કે જેમાં આપણે પાણી ભરી શકાય. હવે પદાર્થોની અંદર આપણે બે વસ્તુ લેવાની છે, એક આલ્કોહોલ અને બીજું છે આયોડીન, આ પદાર્થોમાં લેવાનું છે. હવે આકૃતિ અહીંયા મેં દોરી છે, એ આકૃતિ તમારે ઘરે દોરવાની છે. હવે જુઓ, આ પહેલી આકૃતિ છે, એમાં ડાઘા યુક્ત પર્ણ આ રીતે જોવા મળશે, અને ત્યારબાદ જ્યારે સ્ટાર્ચ કસોટી પછી એનું પર્ણ કેવા કલરનું જોવા મળે, તો એની અહીંયા રચના મેં દોરેલી છે. હવે આવું બન્યું કેમ, તો એ જોઈએ. પદ્ધતિમાં ધ્યાન આપજો કે વિવિધ રંગી પર્ણો ધરાવતા, ધ્યાન આપજો, વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો મની પ્લાન્ટ, મની પ્લાન્ટ અથવા ક્રોટોન નો છોડ લો. ત્યારબાદ આ છોડને 2-3 દિવસ અંધારામાં, એટલે કે સંપૂર્ણપણે અંધારો જ્યાં પ્રકાશ ન પડતું હોય એવી જગ્યામાં એને રાખો. 2-3 દિવસ એને અંધારામાં રાખ્યા પછી ધ્યાન આપજો, આ છોડને લગભગ 6 કલાક સૂર્ય પ્રકાશમાં મૂકો. ધ્યાન આપજો, પહેલા શું કર્યું આપણે, સૌ પ્રથમ કુંડાની અંદર મની પ્લાન્ટ હોય એવો અથવા ક્રોટોન નો છોડ આપણે પસંદ કર્યો. આ બંનેમાંથી કોઈ પણ એક છોડને આપણે અંધારામાં જ્યાં સૂર્ય પ્રકાશ મળી ન શકે એવી જગ્યાએ અંધારામાં આપણે આ છોડને 2-3 દિવસ રાખ્યો. ત્યારબાદ આ છોડ જે અંધારામાં રાખ્યો હતો એ છોડને 3-1 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્ય પ્રકાશમાં રાખો. હવે શું થશે કે હવે 6 કલાક સૂર્ય પ્રકાશમાં રાખ્યા પછી આ છોડનું
એવું પર્ણ તોડો જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય. બરોબર, તો જોજો અહીંયા કે હવે પહેલા શું કર્યું, કુંડાને અંધારામાં રાખ્યા 2-3 કલાક. પછી શું કર્યું, કુંડાને આપણે 6 કલાક સૂર્યપ્રકાશમાં રાખ્યું. ત્યારબાદ આ કુંડાનો કોઈ એક પર્ણ કે જે થોડું લીલું હોય અને થોડોક ભાગ એનો સફેદ હોય એવું એક પર્ણ તોડી લીધું. તેના લીલા ભાગને, એ જે પર્ણ છે એનો લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો. બરોબર મિત્રો, તોડેલા આ પર્ણને, હવે તમે જે પર્ણ તોડ્યું છે એને આલ્કોહોલ ભરેલા, ધ્યાન આપજો, આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકો. આલ્કોહોલ ભરેલા બીકરમાં જે તોડેલા પર્ણ છે એને મૂકતા પછી એને ઉકળતા પાણી ભરેલા, પહેલા શેમાં મૂકવાનું, આલ્કોહોલ ભરેલા પાત્રમાં, પછી એ પર્ણને બહાર કાઢી અને ગરમ પાણી ભરેલા પાત્રમાં, ઉકળતા પાણી ભરેલા જલ પાત્રમાં એ પર્ણને મૂકી રાખવાનું જ્યાં સુધી એ પર્ણનો રંગ દૂર ન થાય, એટલે કે એ પર્ણ રંગ વગરનું બની જાય ત્યાં સુધી એ પર્ણને રાખી મૂકવાનું. બરોબર મિત્રો, હવે આ રંગ વગરનું જે પર્ણ છે એ પર્ણને પાણીથી ધોઈ સ્વચ્છ કરી થોડી મિનિટ માટે એને આયોડીન, ધ્યાન આપજો બરોબર, આયોડીનના મંદ દ્રાવણમાં ડુબાડવાનું અને ડુબાડ્યા પછી પર્ણના રંગનું અવલોકન કરવાનું અને કાગળ પર શરૂઆતમાં જે દોરેલો અથવા શરૂઆતમાં જે પર્ણ હતું તમારું અડધું લીલું અડધું સફેદ એમાં શું ફેરફાર થયો એ તમારે અવલોકનમાં નોંધવાનું છે. બરોબર મિત્રો, તો આપણે પદ્ધતિ ફરી એકવાર નજર મારી લઈએ અને પછી અવલોકન જોઈએ. તો જો અહીંયા આપણે અહીંયા પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની હાજરી જરૂરી છે એના માટેનો પ્રયોગ અહીંયા ચકાસવાનો છે. તો સાધનોમાં આપણે શું લઈશું, મની પ્લાન્ટ અથવા ક્રોટોનના છોડવાળું કુંડુ લઈશું. બરોબર મિત્રો, આ ઉપરાંત બીકર અને જલપાત્ર. ત્યારબાદ પદાર્થોની અંદર આપણે આલ્કોહોલ અને આયોડીન લઈશું. આકૃતિ તમે જોઈ રહ્યા છો, સૌ પ્રથમ શું કરવાનું, તો સૌ પ્રથમ તમારે મની પ્લાન્ટ ઉગાડેલો હોય એ તંદુરસ્ત કુંડાને લેવાનું. લીધા પછી શું કરવાનું, એ મની પ્લાન્ટના છોડને જ્યાં સંપૂર્ણપણે સૂર્યપ્રકાશ ન મળે એવી જગ્યા, એટલે કે અંધારામાં 2-3 દિવસ એ છોડને રાખી મૂકવાનું. 2-3 દિવસ રાખી મૂક્યા પછી એ છોડને બહાર કાઢવાનો અને સૂર્યપ્રકાશમાં મિત્રો 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકી રાખવાનો. પહેલા અંધારામાં 2-3 દિવસ અને સૂર્યપ્રકાશમાં 6 કલાક મૂકી રાખવાનો. પછી આ કુંડામાંનો છોડ છે એ છોડનું એક પર્ણ કે જેનો થોડોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય એવું પર્ણ તોડી લેવા, એટલે લીલો અને સફેદ રંગ વાળું પર્ણ તોડી લીધા પછી ધ્યાન આપજો એનો જે લીલો ભાગ છે ને એ તમારે કાગળ ઉપર દોરી દેવાનો, તો કયા ભાગમાં લીલો રંગ છે. બરોબર, પછી આ પર્ણને સૌ પ્રથમ આલ્કોહોલનું દ્રાવણ લેવાનું એક પાત્રમાં અને એમાં આ પર્ણને ડુબાડવાનું. ડુબાડ્યા પછી આ પર્ણને બહાર કાઢી ગરમ ઉકળતા પાણીમાં આ પર્ણને ડુબાડી દેવા. હવે ડુબાડી રાખો ક્યાં સુધી, તો જ્યાં સુધી આ પર્ણ સંપૂર્ણપણે રંગ વગરનું બની જાય, એટલે કે રંગ વિહીન થઈ જાય.
ત્યાં સુધી ગરમ પાણીમાં ઉકળતા પાણીમાં પર્ણને ડુબાડી રાખો. પછી આ પર્ણને બહાર કાઢવા. બહાર કાઢ્યા પછી આ રંગ વગરનું જે પર્ણ છે એને આયોડીનના મંદ દ્રાવણમાં ડુબાડવાનું. બરોબર મિત્રો, ડુબાડ્યા પછી આ પર્ણના રંગમાં શું ફેરફાર થાય છે એ આપણે અવલોકનમાં નોંધવાનું છે. ઓકે મિત્રો, તો હવે આપણે અવલોકન તરફ આગળ વધીએ. તો ધ્યાન આપજો કે છોડને 2 થી 3 દિવસ આપણે શેમાં રાખ્યું છે? અંધારામાં. હવે અંધારામાં રાખી રાખો એટલે સૂર્ય પ્રકાશ ન મળે. હવે સમજો, બરોબર, કે છોડને અંધારામાં રાખો એટલે સૂર્ય પ્રકાશ ગેરહાજર હોય. હવે સૂર્ય પ્રકાશ ગેરહાજર હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં, અને સૂર્ય પ્રકાશ ન મળે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો ખોરાક રંધાય નહીં, એટલે કે કાર્બોદિત ગ્લુકોઝ બને નહીં. તો એવા સમયે આ વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની અંદર રહેલી જે આંતરિક ઉર્જા છે એટલે કે સ્ટાર્ચ કહેવાય. આંતરિક ઉર્જા કયા સ્વરૂપે છે? તો વનસ્પતિમાં સંચિત ખોરાક જે છે એ ખોરાક એટલે સ્ટાર્ચ, અને આ સ્ટાર્ચને એ વાપરે છે. એટલે 2 થી 3 દિવસ તમે એને વનસ્પતિએ ઉપવાસ કર્યો એમ કહેવાય. પણ તેમ છતાં આ વનસ્પતિ 2 થી 3 દિવસ ઉપવાસ કર્યો એટલે કે એને સૂર્ય પ્રકાશ ન મળ્યો તો પણ એ જીવંત રહી શકે છે. કેમ? કારણ કે વનસ્પતિના કોષોમાં આંતરિક ઉર્જા સ્ટાર્ચ સ્વરૂપે, મંડ કણો સ્વરૂપે સંગ્રહાયેલી છે, અને એ સ્ટાર્ચ વાપરી અને પોતે પોતાની દૈનિક જૈવિક ક્રિયાઓ કરી શકે છે. બીજું, હવે ઉકળતા પાણી ભરેલા જલપાત્રમાં આલ્કોહોલમાં ડુબાડેલું જે પર્ણ છે એ પર્ણ ધરાવતા બીકરને મૂકતા પર્ણનો જે લીલો રંગ છે એ લીલો રંગ દૂર થાય છે, અને ધ્યાન રાખજો ગુમાવી પર્ણ કેવું બની જાય છે? રંગ વિહીન બની જાય છે. હવે તમે અંધારામાં રાખ્યું, અંધારામાં રાખ્યા પછી પર્ણને ક્યાં રાખ્યું? 6 કલાક સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી તમે એને આલ્કોહોલમાં રાખ્યું, પછી ગરમ પાણીમાં રાખ્યું, એટલે પર્ણ કેવું બની જવાનું મિત્રો? રંગ વગરનું, એટલે કે રંગ વિહીન બને છે. બીજું, ત્યારબાદ હવે જુઓ પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર કાઢી લેવામાં આવે ત્યારે દ્રાવણ જે છે એ લીલા રંગનું બનશે. કેવા રંગનું બની જાય છે? આ ટૂંકા પ્રશ્નોમાં બધું યાદ રાખવાનું, કારણ કે ટૂંકા પ્રશ્નમાં આ બધું જ પૂછાશે. અહીંયાથી તમારા એમસીક્યુ ટૂંકા પ્રશ્નો ખરા ખોટા અહીંયાથી પૂછી શકાય. કે પર્ણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે પર્ણ રંગ વગરનું બને અને જે દ્રાવણ છે એ લીલા રંગનું બની જાય. ઓકે, બીજું, છેલ્લે પર્ણને તમે ક્યાં મૂક્યું? આયોડીનના દ્રાવણમાં. તો આયોડીનના દ્રાવણનો ઉપયોગ કરી આપણે સ્ટાર્ચની હાજરી, ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે આયોડીનનો ઉપયોગ થાય છે. એટલે બોર્ડમાં પૂછી શકાય ટૂંકા પ્રશ્નમાં કે સ્ટાર્ચની હાજરી ચકાસવા કયું દ્રાવણ વપરાય છે? તો આયોડીન. હવે આયોડીનના દ્રાવણ વડે પર્ણ ફક્ત એ વિસ્તારો જ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે જ્યાં ક્લોરોફિલ હોય. તો મિત્રો, આ જે કાળા ભાગ કર્યા છે મેં, જુઓ આ ભાગ દેખાય છે તમને? એ ભાગ મોટા ભાગે ઘાટા બની જાય છે, બરોબર, રંગ પરિવર્તન થઈ જાય છે. તો આયોડીન થી આ જે કાળા ભાગ દેખાય છે એ જુઓ, આમ છેલ્લે પર્ણ કેવું હતું? રંગ વગરનું હતું, બરોબર.
પણ છેલ્લે આ રંગ વગરના પર્ણને, રંગ વિહીન પર્ણને આપણે છેલ્લે શેમાં મૂક્યું? આયોડીનમાં. અને આયોડીન એ સ્ટાર્ચ ની હાજરી બતાવે છે. તો સ્ટાર્ચ ક્યાં હોય? ક્લોરોફિલમાં. તો આ ભાગમાં ક્લોરોફિલ છે, માટે મોટા ભાગે આ બધા અભિરંજિત આટલા ભાગો થાય છે. અને એ ભાગ ઘાટા બને છે, આયોડીન થી અભિરંજિત થાય છે, પલળે છે. અભિરંજિત એટલે પલળે. અને આયોડીન નો કલર એ લોકો ધારણ કરે છે. અને આ જે ઘાટા આપણને ટપકા દેખાય છે એ ક્લોરોફિલ ની હાજરી સૂચવે છે. તો મિત્રો, આયોડીનના દ્રાવણ વડે પર્ણ ફક્ત એ વિસ્તારો જ, ધ્યાન રાખજો, પર્ણ એ જ વિસ્તારો સ્ટાર્ચની હાજરી દર્શાવે છે કે જ્યાં ક્લોરોફિલ હોય. અને આ ક્લોરોફિલ ની હાજરી કોના દ્વારા ચકાસી શકાય? આયોડીનના દ્રાવણ દ્વારા. બરોબર? તો હવે આપણને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે નિર્ણયમાં લખી શકીએ કે આ પ્રયોગ દ્વારા સાબિત થાય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ જરૂરી છે. અને વધારાનો જે ગ્લુકોઝ, વધારાનો ખોરાક, એ આંતરિક ઉર્જા તરીકે, એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે અહીંયા ટૂંકા પ્રશ્ન પૂછી શકાય કે મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયું દ્રવ્ય જવાબદાર છે? તો ક્લોરોફિલ. બરોબર? અને સાથે સાથે વધારાનો ગ્લુકોઝ વનસ્પતિમાં કયા સ્વરૂપે સંગ્રહ થાય છે? તો મિત્રો, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો આખા પ્રયોગમાં? તો હવે આપણે ક્વિક, એકદમ સરળતાથી એનું રિવિઝન કરી લઈએ, એટલે આ પ્રયોગ તમારો અહીંયા જ પાકો થઈ જાય. તો મિત્રો, આપણે અહીંયા વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ દ્રવ્ય જવાબદાર છે અથવા એની હાજરી જરૂરી છે એ તપાસવા માટેનો, ચકાસવા માટેનો પ્રયોગ જોઈએ. તો સાધનોમાં આપણે મની પ્લાન્ટ અથવા ક્રોટોનનો છોડ, જલપાત્ર, બીકર લઈશું. આ ઉપરાંત પદાર્થોમાં આયોડીન અને આલ્કોહોલનું દ્રાવણ લઈશું. બરોબર? આકૃતિ તો હવે તમને આવડશે દોરતા, સ્ક્રીનશોટ પાડી અને તમે સરસ સુંદર આકૃતિ દોરજો. હવે મિત્રો, પદ્ધતિમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે અહીંયા જે ઘરમાં મની પ્લાન્ટ છે એ મની પ્લાન્ટ લઈ, એનું કુંડું લઈ, એના છોડને અંધારામાં રાખવાનું 2 થી 3 દિવસ, જ્યાં સૂર્ય પ્રકાશ ન મળે. 2 થી 3 દિવસ અંધારામાં રાખ્યા પછી આ કુંડાને સૂર્ય પ્રકાશમાં, અજવાળામાં એને 6 કલાક રાખવાનું. હવે 6 કલાક રાખો પછી આ કુંડાનું એક પર્ણ, આ છોડનું એક પર્ણ એવું લેવાનું કે જેનો થોડોક ભાગ લીલો અને થોડોક ભાગ સફેદ, એટલે કે આછો લીલો હોય એવું પર્ણ, ધ્યાન રાખો, એવું પર્ણ એ તોડી લેવાનું. તોડી લીધા પછી એનો જે આ લીલો ભાગ છે એ પેન્સિલથી ટીક કરી દેવાનો કાગળ પર, અને આ બાકીનો ભાગ સફેદ હશે, આછો લીલો. બરોબર? પછી શું કરવાનું? આ પર્ણને આલ્કોહોલના દ્રાવણમાં પલાળવાનું, ડુબાડવાનું. ત્યારબાદ એને ઉકળતા પાણીમાં આ પર્ણને મોટા ભાગે રાખી મૂકવાનું. રાખી મૂકતા આ પર્ણ સંપૂર્ણપણે સફેદ થઈ જશે, એટલે કે આ રંગ વગરનું પર્ણ બનશે, રંગ વિહીન. હવે આ રંગ વગરનું જે પર્ણ છે, હવે એ પર્ણને શેમાં તમારે ડુબાડવાનું? તો એને આયોડીનના દ્રાવણમાં એને પલાળવાનું થોડા સમય માટે. અને પછી એ પર્ણ બહાર કાઢી એનું અવલોકન એના રંગનું કરવાનું. બરોબર મિત્રો? તો અવલોકન કરતા આપણે જાણીએ છીએ કે વનસ્પતિના છોડને 2 થી 3 દિવસ
આપણે અંધારામાં રાખો તો એ વખતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં. તો એ વખતે દરેક વનસ્પતિ અંધારામાં આંતરિક ઉર્જા એટલે કે સ્ટાર્ચ નો ઉપયોગ કરે. ઓકે, બીજું, હવે પાણી આપણે ઉકળતા પાણી ભરેલા જળ પાત્રમાં અને આલ્કોહોલના ડુબાડેલા પર્ણ ધરાવતા બીકરને મૂકતા પર્ણનો લીલો રંગ દૂર થાય છે. તમને ખબર છે કે પર્ણને પહેલા સમા મૂક્યું આલ્કોહોલ, ત્યારબાદ ગરમ પાણીમાં. હવે ગરમ પાણીમાં મૂકો એટલે એને એ પર્ણ સંપૂર્ણપણે રંગ વગરનો થઈ જાય અને દ્રાવણ લીલા રંગનું બની જાય. દ્રાવણ કેવા રંગનું બની જશે? લીલા રંગનું. હવે એ પર્ણ જોજો, હવે પર્ણને બહાર કાઢો અને બહાર કાઢ્યા પછી છેલ્લે આયોડિનના દ્રાવણમાં મૂકતા જે ભાગમાં ક્લોરોફિલ હતો એ ભાગ ઘાટો બની જાય છે. આમ તો પર્ણ છેલ્લે કેવું બની ગયો હતો? રંગ વગરનું, રંગ વિહીન. પણ હવે છેલ્લે એને આ પર્ણને આપણે આયોડિનના દ્રાવણમાં મૂકતા જે જગ્યાએ ક્લોરોફિલ હોય એ ભાગ ઘાટો બની જાય છે. એટલે એનો મતલબ એ થયો કે આયોડિનના દ્રાવણ વડે પર્ણ ફક્ત એ વિસ્તારો સ્ટાર્ચની હાજરી દર્શાવે છે જ્યાં ક્લોરોફિલ હોય. એટલે આયોડિનના દ્રાવણનો ઉપયોગ સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે થાય છે. બરોબર મિત્રો? તો છેલ્લે નિર્ણયમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે હરિત કણમાં ક્લોરોફિલ નામનું હરિત દ્રવ્યમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કણ, યાદ રાખજો મિત્રો, હરિત કણમાં હરિત દ્રવ્યમાં રંજક દ્રવ્ય કણ, બરોબર, આ એટલે કે ક્લોરોફિલ હાજર હોવું જરૂરી છે. જો ક્લોરોફિલ હાજર હોય વનસ્પતિમાં તો જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. બરોબર મિત્રો? આ ઉપરાંત વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી જે ખોરાક બનાવે એમાં વધારાની ઉર્જાનો એ પોતાના કોષોમાં આંતરિક ઉર્જા સ્વરૂપે એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે એમાં સંગ્રહ કરે છે. ઓકે, સમજાઈ ગયો મિત્રો? હવે બીજી બાબત એક ખાસ અગત્યની હું સમજાવી દઉં જેથી તમને વધારે ખ્યાલ આવી જશે કે કોઈ પણ પૃથ્વીમાં રહેલી લીલી વનસ્પતિમાં કયું અંગ મોટા ભાગે લીલા કલરનું હોય? પર્ણ. અને પર્ણ લીલો રંગ કેમ હોય? તો પર્ણની અંદર શું આવેલું હોય? હરિત કણ નામની અંગિકા આવેલી હોય. હરિત કણમાં શું આવેલું હોય? હરિત દ્રવ્ય ભરાવેલું હોય. આ હરિત દ્રવ્યમાં બીજું શું આવેલું હોય? તો ક્લોરોફિલ, ધ્યાન રાખજો, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કણ આવેલું હોય. એટલે કે ક્લોરોફિલ બે પ્રકારના હોય, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. આ ઉપરાંત હરિત દ્રવ્યમાં કેરોટીન, ધ્યાન આપજો બરોબર, અને જેન્થોફિલ નામનું દ્રવ્ય પણ આવેલું હોય છે. અને જો પર્ણ આ બધું જ ધરાવે તો જ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. ઓકે મિત્રો, તો શોર્ટ ક્વેશ્ચનમાં બરોબર આ ધ્યાન આપજો કે પર્ણનો લીલો રંગ હરિત કણના કારણે, હરિત કણમાં હરિત દ્રવ્ય, હરિત દ્રવ્યમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીન અને જેન્થોફિલ નામના રંજક દ્રવ્ય કણ આવેલા હોય છે. ઓકે, તો મિત્રો આ હતો આપણો ત્રીજા ભાગમાં ક્લોરોફિલ માટેની ચકાસણી માટેનો અગત્યનો પ્રયોગ. મિત્રો, આ ચેપ્ટરના આજે ચોથા ભાગની અંદર આપણે પર્ણનો ઉભો છેદ અને પર્ણની અંદર હરિત કણની હાજરી આપણે જોવાની છે અને સાથે સાથે વનસ્પતિ ઉત્સર્જનની ક્રિયા કેવી રીતે કરે છે એના વિશે આપણે ચર્ચા કરીશું.
આ પહેલા આ ચેપ્ટરના આપણે કુલ ત્રણ અગત્યના ભાગો જોઈ ચુક્યા છીએ, અને કદાચ મિત્રો જો તમારે જોવાના બાકી હોય તો અચૂકથી જોઈ લેજો, કારણ કે ટેક્સ્ટ બુકની બધી જ થિયરીના વિડીયો હું બનાવી અને અપલોડ કરી રહ્યો છું. તો ચાલો મિત્રો જોઈએ. હવે આજના ટોપિકની અંદર મિત્રો પર્ણના ત્રાંસા છેદની નામ નિર્દેશિત આકૃતિ દોરી ક્લોરોફિલના સ્થાનની સમજૂતી આપો. હવે મિત્રો અહીંયા એમ કીધું છે કે પર્ણના ત્રાંસા છે, તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે દરેક વનસ્પતિ લીલી વનસ્પતિમાં આ રીતે આ પર્ણ આવેલું હોય, બરોબર. આ વચ્ચેના ભાગે જે છે એને શું કહેવાય, મધ્ય શિરા અથવા મુખ્ય શિરા. અને આ આજુબાજુ મેં આ જે દોરેલી છે અહીંયા કાળા કલરમાં દોરેલી છે એને સિલિકા કહેવાય. વચ્ચેના ભાગે આ જાડી રચના જોવા મળે છે તેને મધ્ય શિરા, જ્યારે બ્લેક કલરમાં તમને ઝાડા જેવી રચના જોવા મળે છે એને શિરા અથવા એને શિરિકા પણ કહી શકાય. હવે મિત્રો આ પર્ણને આ મધ્ય શિરા અને શિરિકા એ આ પર્ણને દ્રઢતા મજબૂતાઈ અને ટટ્ટાર કડકપણું આપવાનું કામ કરે છે. એટલે કે આ મધ્ય શિરા અને આ શિરા એ આ બંને એ આ પર્ણનું હાડપિંજર કહેવાય. જેમ આપણા શરીરમાં આપણે ટટ્ટાર ઉભા રહી શકીએ છીએ, આપણા શરીરને યોગ્ય આકાર મળ્યો, તો આ બધાનું કારણ શું? કારણ કે આપણા શરીરમાં જેમ હાડપિંજર છે એમ અહીંયા પર્ણમાં આ મધ્ય શિરા અને શિરિકા આ બંને ભેગા મળી અને પર્ણનું હાડપિંજર બનાવે છે. હવે આ પર્ણને આપણે છેદ લેવો છે, તો છેદ કેવી રીતે લેવાય? તો બે બ્લેડ ભેગી કરવાની, બે બ્લેડ ભેગી કરી દો અને ભેગી કર્યા પછી તમારી પાસે જે પર્ણ હોય એને આ રીતે આમ મૂકી દો, દબાઈ દો, પ્રેસ કરી નાખો આ ભાગમાં, વચ્ચેના ભાગમાં, અને એના કારણે શું થશે, પર્ણના બે ટુકડા થઈ જશે. હવે અહીંયા એ ટુકડો મેં બતાવ્યો છે, બરોબર. હવે બીજી વાત કે સામાન્ય રીતે પર્ણના ભાગો કયા કયા, તો આ પર્ણનું જે આ ટોચ છે એને પર્ણાગ્ર કહેવાય. શું કહેવાય? પર્ણાગ્ર. બીજું આ જે દેખાય છે એને પર્ણ કિનારી કહેવાય. શું કહેવાશે મિત્રો? પર્ણ કિનારી. આ ઉપરાંત આ આખો જે ભાગ દેખાય છે આ આખો ભાગ એને પર્ણ પત્ર અથવા પર્ણ ફલક કહેવાય. વનસ્પતિમાં પર્ણ એ ચપટું એટલે કે દબાઈ ગયેલું અને લીલા રંગનું અંગ છે જેને આપણે પર્ણ કહીએ છીએ. હવે આ પર્ણની અંદર મધ્ય શિરા અને શિરિકા આવેલી છે. સાથે સાથે તમે જોઈ શકો છો, હું આ એરો મારું કે આ પર્ણ એ આ પ્રકાંડ સાથે, આ પ્રકાંડ અથવા ડાળી સાથે જોડાયેલો આ જે ટૂંકો દંડ એરો મારેલો છે એ ટૂંકા દંડને પર્ણ દંડ કહેવાય. અને આ જે ભાગ છે, આ જે ભાગ એને શું કહેવાય? પર્ણ તલ કહેવાય. શું કહેવાશે? પર્ણ તલ. હવે મિત્રો આ પર્ણ પત્ર છે, પર્ણ પત્ર અથવા પર્ણ ફલક કહેવાય. આ તમે જોઈ રહ્યા છો કે જેની અંદર મધ્ય શિરા અને એટલે મધ્ય શિરા એટલે મુખ્ય શિરા, જેની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હોય. અને આ જે તમે ઝાડા જેવી રચના જોઈ રહ્યા છો એને શિરા અને શિરિકા કહેવાય. હવે આ મુખ્ય શિરા અને આ શિરા એ બંને આ પર્ણને, પર્ણના કોષોને પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો અને પાણી આ ત્રણ વસ્તુઓ પૂરું પાડવાનું કામ આ મધ્ય શિરા દ્વારા, શિરા અને શિરિકા મારફતે થાય છે. એનું કારણ છે, કારણ કે આ જે મધ્ય શિરા અથવા મુખ્ય જે જાડી શિરા જોઈ રહ્યા છો
એમાં મોટા ભાગે અન્નવાહક પેશી અને જલવાહક પેશી બંને આવેલી છે. અન્નવાહક પેશી છે એ ખોરાકનું વહન કરે અને જલવાહક પેશી છે એ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. અને આ બંને જેમાં આવેલા હોય એને શું કહેવાય? વાહી પુલ કહેવાય. શું કહેવાય મિત્રો? જે પેશીમાં જલવાહક અને અન્નવાહક બંને પેશી આવેલી હોય એ પેશીને વાહી પુલ કહેવાય. ઓકે, ક્લિયર મિત્રો? ખ્યાલ આવ્યો તમને પર્ણની રચનામાં? હવે આ પર્ણના છેદની વાત કરવાની છે. તો મેં તમને શું કીધું કે બે બ્લેડ લેવાની પતરી અને ભેગી કરી અને પર્ણને આ રીતે દબાઈ દેવાની. પર્ણ ઉપર દબાવી દો એટલે આ પર્ણ બે ભાગમાં વહેંચાઈ જાય અને તમારી જે બ્લેડ છે, પતરી છે, એ બે પતરીઓની વચ્ચે તમે જ્યારે છૂટી પાડશો પતરીને ત્યારે વચ્ચેના ભાગે વાળના દોરા જેવી આવી પતલી એક રચના જોવા મળશે. એ પર્ણનો પતલો ભાગ આ છેદ લીધો એમ કહેવાય. એને તમારે સ્લાઇડ ઉપર મૂકવાનું, પાણીનું ટીપું મૂકો, અભિરંજક કરો અને પછી માઇક્રોસ્કોપમાં જુઓ તો આ પર્ણ અત્યારે આવું દેખાય છે. કેવું છે? લીલા રંગનું, બરોબર. પરંતુ એની અંદર ક્યાં શું આવેલી છે? તો એ રચના જોવા માટે આ પર્ણના છેદને માઇક્રોસ્કોપમાં જોતા તમે અહીંયા આકૃતિ જે જોઈ રહ્યા છો આવી રચના તમને માઇક્રોસ્કોપમાં જોવા મળે, બરોબર. અને જો અભિરંજિત કરી હોય આયોડિન મિથિલિન બ્લુ મિથાઇલ ઓરેન્જ થી એને અભિરંજિત કરવામાં આવે તો એ રંગબેરંગી અહીંયા રચના માઇક્રોસ્કોપમાં જોવા મળે. હવે આ પર્ણના ઉભા છેદમાં તમે જોયું હશે અહીંયા આકૃતિ મેં દોરેલી છે. આ આકૃતિ પરીક્ષામાં તમારે દોરવી પડશે મિત્રો. બીજું, હવે તમે વનસ્પતિનું પર્ણ જોયું હશે તો વનસ્પતિના પર્ણમાં ઉપરનો ભાગ તમારે જોવાનો તો એ ઘાટો લીલો હોય અને નીચેનો ભાગ જોશો તો થોડો આછો લીલો હોય. આવું કેમ મિત્રો? તો અહીંયા જુઓ તમને વધારે સમજણ પડશે. હવે આ પર્ણનો જે છેદ લીધો છે આપણે ટુકડો કર્યો અને એ ટુકડાને માઇક્રોસ્કોપમાં જોતા આ પર્ણનો છેદ જોવા મળશે. એમાં ઉપરી અધિસ્તર નું જે કોષો આવેલા છે એ પ્રમાણમાં જાડા અને ઈંટ જેવા, આડી ઈંટ જેવા મોટા આવેલા છે જેને ઉપરી અધિસ્તર કહેવાય. હવે ઉપરી અધિસ્તરની નીચે ઊભી ઈંટો ગોઠવી હોય લગોલગ. લગોલગ એટલે શું? એકબીજાને અડી અડીને આવેલી હોય, જગ્યા અવકાશ ન હોય એને લગોલગ કહેવાય. તો આ ઊભી ઈંટો વાળી રચના, કોષોથી બનેલી આ જે રચના છે એ આ કોષોને શું કહેવાય? લંબોતક પેશી કહેવાય અથવા એને લંબોતક કોષો કહેવાય, બરોબર. એટલે પહેલું સ્તર એ ઉપરી અધિસ્તર, ત્યાર પછી ઊભી ઈંટો જેવા અને એકબીજાની નજીક ગોઠવાયેલા કોષોનું સ્તર જેને લંબોતક પેશી અથવા લંબોતક કોષ કહેવાય. હવે જુઓ આ બધા કોષો એકબીજાની નજીક નજીક અડી અડીને આવેલા છે, સહેજ પણ જગ્યા નથી, બરોબર. પણ એની નીચે તમે જુઓ તો ગોળ આકારના, એકદમ ગોળ નહીં પણ ગોળ લંબગોળ આકારના અને આડા અવળા, જુઓ આડા અવળા ગોઠવાયેલા છે. અને આ આડા અવળા ગોઠવાયેલા ગોળ લંબગોળ આકારના કોષોને શિથિલોતક કોષો કહેવાય. શું કોષ કહેવાય મિત્રો? આ ગોળ કોષોને શિથિલોતક કોષો કહેવાય અને આ આખી રચનાને શિથિલોતક પેશી કહેવાય. કેમ? કારણ કોષો ભેગા મળી પેશી બનાવે, પેશી ભેગા મળી અંગ બનાવે, અંગો ભેગા મળી તંત્ર બને અને તંત્ર ભેગા મળી અને શરીરની રચના થાય. તો મિત્રો આ ગોળ આકારના એકબીજાને અડી અડીને છૂટા છૂટા આવેલા, જુઓ વચ્ચે જગ્યા છે, જોઈ આ અવકાશ છે,
તો આ રીતે છૂટા છવાયા ગોળ લંબગોળ આકારના કોષો આવેલા છે, જેને આપણે શિથિલો તક કોષો કહેવાય. હવે આ કોષોની વચ્ચે અવકાશ છે, અહીંયા શું આવેલો છે, જો આ જગ્યા આવેલી છે બધી, તો આ ખાલી જગ્યા જે છે ત્યાં મોટા ભાગે, આ જે જગ્યા છે ત્યાં મોટા ભાગે વાયુ કોટરો આવેલા છે. મેં અહીંયા એક વાયુ કોટર દોર્યું છે, જોયું, જેને વાત કોટર પણ કહેવાય. વાત કોટર એટલે વાત એટલે વાયુ અને કોટર એટલે ખાડો. તો વાયુઓ જ્યાં આપલે થવાની છે, વાયુઓની અવર જવર થવાની છે, એ વાત કોટરો આવેલા છે. ક્યાં? તો એ શિથિલોતક કોષોની વચ્ચે આ જે અવકાશ જગ્યા આવેલી છે ત્યાં વાત કોટરો અથવા વાયુ રંધ્રો આવેલા હોય છે. બરોબર. બીજું, આ શિથિલોતક કોષોની બહારની બાજુએ જુઓ લંબ ચોરસ આકારના અને ચપટા, અહીંયા જુઓ આ મોટા છે, જ્યારે આ કેવા છે, નાના ચપટા અને આડા. બરોબર. લંબ ચોરસ આકારના કોષોનું આ સ્તર આવેલું છે, આ સ્તરને નીચે છે, નીચે એટલે અધઃ અધિસ્તર આવેલું છે. જુઓ મિત્રો, નામ પ્રમાણે તમે સમજી લો, અધઃ, અધ એટલે નીચે, તો નીચે આવેલા સ્તરને અધ અધિસ્તર કહેવાય અને ઉપર આવેલું હોય એને ઉપરી અધિસ્તર કહેવાય. બરોબર, ખ્યાલ આવી ગયો. હવે બીજી વાત, આ જે કોષો છે એને લંબોતક કોષો કહેવાય, ગોળ આકારના જે કોષો છે એને શિથિલોતક કોષો કહેવાય. હવે આ બંને કોષોને બરોબર ધ્યાનથી તમે જુઓ તો આ કોષોમાં આ ટપકા કેટલા છે, ગણતરી કરીએ એટલે તમને ખબર પડી જશે. જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, એટલે આમાં અગિયાર છે ટપકા. જયારે આ કોષમાં ગણો, એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, બસ. એટલે એનો મતલબ એ થયો કે લંબોતક કોષોમાં આ ટપકા એ શું છે, હરિત કણ છે. શું છે? હરિત કણ. શું આવેલું છે મિત્રો? હરિત કણ. તો આ ટપકા છે એ લંબોતક પેશીમાં હરિત કણની સંખ્યા વધારે આવેલી છે, જ્યારે આ શિથિલોતક કોષોમાં હરિત કણની સંખ્યા મોટા ભાગે ઓછી છે. આ ટપકા છે એ હરિત કણ છે મિત્રો, ફરીથી કહું છું, આ ટપકા જે દેખાય છે એ હરિત કણ છે. બરોબર. એટલે લંબોતક કોષોમાં હરિત કણની સંખ્યા વધારે, જ્યારે આ શિથિલોતક કોષોમાં હરિત કણની સંખ્યા ઓછી. બરોબર. હવે બીજી વાત, આ હરિત કણ છે, હરિત કણની અંદર કયું દ્રવ્ય ભરાયેલું હોય મિત્રો? તો હું આ ભૂસી નાખ્યું અહીંયા તમને સમજાવવા માટે. જુઓ, હરિત કણમાં હરિત દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય મિત્રો? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્યમાં શું આવેલું હોય? ક્લોરોફિલ આવેલું હોય. શું આવેલું હોય? ક્લોરોફિલ. હવે ક્લોરોફિલ આવેલું છે અને હરિત દ્રવ્યનો રંગ કયો છે? લીલો. સમજો જરા. બરોબર. હવે તમે પર્ણને જોયું હશે, તો પર્ણમાં બંને ભાગ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, બંને ધ્યાનથી જોશો તો ઉપરનો ભાગ ઘાટો લીલો દેખાય છે અને નીચેનો ભાગ આછો લીલો દેખાય છે. કેમ? તમને ખબર પડી ગઈ કેવી રીતે? તો ઉપરના ભાગે આ લાલ ટપકા મેં કર્યા છે એને હરિત કણ કહેવાય. એટલે ટપકાઓની સંખ્યા જુઓ ઉપરી અધિસ્તરમાં મોટા ભાગે, ઉપરી અધિસ્તર એટલે આ ઉપરનો ભાગ, તો ઉપરી અધિસ્તરમાં હરિત કણની સંખ્યા વધારે છે, જ્યારે નીચેનો ભાગ એટલે અધ અધિસ્તર અને અધ અધિસ્તર તરફ હરિત કણની સંખ્યા ઓછી છે. ઉપર હરિત કણની સંખ્યા વધારે, હરિત દ્રવ્ય વધારે, માટે પર્ણનો ઉપરનો ભાગ હંમેશા ઘાટો લીલો,
જ્યારે નીચેનો ભાગ હરિત કણ ઓછા હરિત દ્રવ્ય ઓછું માટે નીચેનો ભાગ આછો લીલો દેખાય છે. બરોબર મિત્રો? એટલે હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બીજી વાત કે આ જે ટપકા છે એ હરિત કણ, હરિત કણ માં શું આવેલું છે? હરિત દ્રવ્ય ભરાયેલું હોય. બરોબર કે નહીં? બીજી વાત, હરિત દ્રવ્યની અંદર શું આવેલું છે? ક્લોરોફિલ. હવે ક્લોરોફિલ બે પ્રકારના હોય, એમનું નામકરણ આ રીતે થયેલું છે, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, એમ બે પ્રકારના છે. સાથે સાથે આ હરિત દ્રવ્યમાં કેરોટીન આવેલું છે. શું આવેલું છે મિત્રો? કેરોટીન અને ઝેન્થોફિલ આવેલું છે. આ રંજક દ્રવ્ય કણો કહેવાય. શું કહેવાય? રંજક દ્રવ્ય કણ. એટલે સમજી લીધું મિત્રો કે આ ઉપરનો ભાગ છે એમાં ઉપરી અધિસ્તર આવેલું છે અને એનું બહારની બાજુએ આ કાળા રંગનું પડ મેં દોરેલું છે જે મીણયુક્ત ક્યુટિકલ નું છે. સમજો હવે, મીણયુક્ત ક્યુટિકલ. હવે આ ક્યુટિકલ અને મીણયુક્ત એટલે શું? તો સામાન્ય રીતે તમે બધા જાણો છો કે શિયાળામાં તમારી ત્વચા એકદમ બરછટ બની જાય છે, એટલે તમે શું કરો છો? તમારી આ ચામડી ઉપર વેસેલિન લગાવો છો, એમ જેના કારણે તમારી ત્વચા એકદમ મુલાયમ બને છે. તો અહીંયા પર્ણમાં આ ઉપરના ભાગે મીણયુક્ત ક્યુટિકલ નું આવરણ આવેલું છે જે બહારના વાતાવરણ સામે આ પર્ણના અંદર આવેલા આંતરિક અંગોનું રક્ષણ કરે છે. બરોબર? બીજું, હવે આ ક્યુટિકલ ની નીચે આવો તો મોટા ભાગે લંબ ચોરસ ઈંટ જેવા આકારના કોષો આવેલા છે જેને ઉપરી અધિસ્તર કહેવાય. ઉપરી અધિસ્તર ની નીચે ઈંટ, ઊભી ઈંટો ગોઠવેલી હોય લગોલંબ, એને લંબોતર કોષો કહેવાય. લંબોતર કોષો ની નીચે ગોળ અથવા લંબગોળ આકારના કોષો આવેલા છે જેને શિથિલોત્તક કોષો કહેવાય. અને શિથિલોત્તક કોષોની નીચે આડા અને ચપટા, મોટા ભાગે લંબ ચોરસ આકારના ચપટા કોષોનું સ્તર આવેલું છે જેને અધઃ અધિસ્તર કહેવાય. બીજી વાત, આ પર્ણનો ઉપરનો ભાગ છે. હવે તમે એમ કહેશો સર ખબર કઈ રીતે પડે? તો મિત્રો, જે બાજુ આ લંબોતર કોષો આવેલા હોય, લંબોતર કોષોની બહાર જે સ્તર હોય એને ઉપરી અધિસ્તર કહેવાય અને શિથિલોતર કોષોની બહાર જે સ્તર હોય એને અધઃ અધિસ્તર કહેવાય. હવે ક્લિયર? બીજું, આ લંબોતર કોષો ઊભી ઈંટ જેવા છે અને એમાં આ ટપકા સ્વરૂપે આવેલા છે એને હરિત કણ કહેવાય. લંબોતર કોષોમાં હરિત કણની સંખ્યા વધારે, હરિત દ્રવ્ય વધારે, ક્લોરોફિલ વધારે, માટે પર્ણનો ઉપરનો ભાગ ઘાટો લીલો. જ્યારે શિથિલોતર કોષોમાં આ ટપકાની સંખ્યા એટલે કે હરિત કણની સંખ્યા ઓછી, હરિત દ્રવ્ય ઓછું, હરિત કણ એટલે કે ક્લોરોફિલ ઓછું, માટે આ પર્ણનો નીચેનો ભાગ હોય એ આછો લીલો લાગે. ક્લિયર? હવે આવડશે ને પર્ણની રચનામાં. બીજું, આ ઉપરાંત પર્ણમાં વચ્ચે વચ્ચે જગ્યામાં તમને વાહીકુલ જોવા મળશે. અમે વાહીકુલ એટલે શું? તો ગોળ આકારની રચના આવેલી હોય, હું અહીંયા દોરું છું, અહીંયા બતાવી નથી આપણે, પણ આ જે મેં વાયુ કોટારો બતાવેલા છે એવા ગોળ, સમજો જરા, આ રીતે આવેલું હોય અને એમાં એક ઉપરના ભાગે આ રીતે બે ભાગ આવેલા હોય, આવા ગોળ કુંડાળા તમને વચ્ચે વચ્ચે જોવા મળશે. બરોબર મિત્રો? તો એ શું બતાવશે? તો ઉપરની બાજુએ જલવાહક પેશી અને નીચેની બાજુએ અન્નવાહક પેશી.
આ બંને પેશીઓ જેમાં આવેલી હોય એને વાહી પુલ કહેવાય. શું કહેવાય? વાહી પુલ. ઓકે, ચાલો મિત્રો, હવે આ પ્રશ્ન તમને બરોબર સમજાઈ ગયો હશે. તમારે પરીક્ષાની અંદર આ પર્ણ પણ દોરવાનું છે અને આ આકૃતિ પણ દોરવાની છે, ત્રણ માર્ક્સમાં પૂછાશે. હવે જો અહીંયા ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે, આ ઉપરી અધિસ્તર અને આ અધ અધિસ્તરની આ વચ્ચે જો આવેલા કોષો લીલા રંગના ટપકાઓ ધરાવે છે. મેં અહીંયા લાલ રંગ ટપકા અને વાદળી ટપકા જોયા છે, દોર્યા છે. તો એ લીલા રંગના ટપકા હોય છે અને આ ટપકાઓ મોટા ભાગે આ લીલા રંગના જે ટપકાઓ છે એને શું કહેવાય? હરિત કણ તરીકે ઓળખાતી કોષીય એટલે કે કોષોમાં આવેલી અંગિકાઓ છે. શું છે મિત્રો? અંગિકાઓ. આ હરિત કણ એક અંગિકા છે, યાદ રાખજો. હરિત કણ અંગિકામાં, હરિત કણની અંદર શું આવેલું હોય? હરિત દ્રવ્ય ભરાયેલું હોય, બરોબર. અને એ હરિત દ્રવ્યમાં આપણે શું આવેલું હોય? ક્લોરોફિલ આવેલું હોય છે, બરોબર. અને આ હરિત દ્રવ્ય, આ ક્લોરોફિલ રંગે કેવા છે? લીલા રંગના છે. માટે પણ આપણને કેવું લાગે છે? લીલા રંગનું લાગે છે. બીજી વાત કે મિત્રો, ધ્યાન રાખજો, હવે આ ઉપરી અધિસ્તર અને આ અધ અધિસ્તર, આ બંને અધિસ્તરની વચ્ચે આ જે ભાગ આવેલો છે એને પર્ણ મધ્ય પેશી કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? પર્ણ મધ્ય પેશી. કે પર્ણમાં ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે આવેલા ભાગને પર્ણ મધ્ય પેશી કહેવાય, બરોબર, ક્લિયર. તો આ તો મિત્રો આપણે ક્લોરોફિલ પર્ણનો ઉભાછેદની વાત કરી. હવે વનસ્પતિ ઉત્સર્જન કેવી રીતે કરે છે? ઉત્સર્જન એટલે શું? તો મિત્રો, વનસ્પતિ શરીરમાં જૈવિક ક્રિયાઓના અંતે નકામો કચરો ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને વનસ્પતિ જુદી જુદી રીતે શરીરમાંથી બહાર નિકાલ કરે છે. આ નિકાલ કરવાની, નકામા કચરાને શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય. પણ મિત્રો, તમારા મારા શરીરમાં ઉત્સર્જન, નકામા કચરાને નિકાલ કરવા માટે જુઓ, ઉત્સર્જન તંત્ર આવેલા છે મનુષ્યની અંદર, પરંતુ વનસ્પતિમાં કોઈ અલગથી ઉત્સર્જન તંત્ર આવેલું નથી. તો વનસ્પતિ કેવી રીતે ઉત્સર્જન કરે છે અથવા નકામા કચરાનો કેવી રીતે નિકાલ કરે છે એ જોઈએ. હવે જો અહીંયા બરોબર ધ્યાનથી જુઓ, તમારે બે માર્ક્સમાં ટૂંક નોંધ પૂછાશે કે વનસ્પતિઓમાં ઉત્સર્જન, ટૂંક નોંધ લખો. તો બરોબર ધ્યાન આપજો મિત્રો કે વનસ્પતિઓ એ પ્રાણીઓની જેમ, એટલે કે તમારા મારી જેમ, તમારામાં અને મારામાં એમ, કે પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો, જોજો, ઉત્સર્ગ અંગો અથવા તંત્ર અલગથી ધરાવતું નથી. જેમ આપણામાં ઉત્સર્જન તંત્રો, ઉત્સર્જન અંગો, જુઓ, નકામો વાયુ નાક દ્વારા બહાર કાઢીએ, મૂત્ર બહાર કાઢીએ, મળ બહાર કાઢીએ, તો આવી રીતે પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પરસેવો બહાર નીકળે. આવી રીતે આપણા શરીરમાં અલગ અલગ અંગો અને ઉત્સર્જનની ક્રિયા માટે નકામા કચરાનો નિકાલ કરવા માટે ઉત્સર્જન તંત્ર આવેલું છે. પણ વનસ્પતિમાં આવું કોઈ અલગથી તંત્ર આવેલું નથી. આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે. હવે મિત્રો, પહેલું તો પ્રશ્ન તમને એ થાય કે સર, ઉત્સર્જન એટલે શું? તો શરીરમાં
વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થતા નકામા કચરા, જે ઘન સ્વરૂપે પણ હોય, પ્રવાહી સ્વરૂપે પણ હોય અને વાયુ સ્વરૂપે પણ હોય, તો આ ત્રણેય સ્વરૂપે આવેલા નકામા કચરાને શરીરની બહાર નિકાલ કરવાનો, ફેંકી દેવાની જે ક્રિયા છે એ ક્રિયાને ઉત્સર્જન કહેવાય. હવે એમાં પહેલું જોઈએ. જો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓટુ વાયુ, આપણામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? નકામો CO2. જ્યારે વનસ્પતિમાં ધ્યાન રાખજો, કયો વાયુ? ઓક્સિજન વાયુ. એ નકામી નિપજ છે જે વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. પણ સેના દ્વારા મિત્રો? તો આ વાત પોટરો, વાયુ પોટરો અથવા વાયુ રંધ્ર, આના દ્વારા નકામા બિનઉપયોગી ઓક્સિજન વાયુને શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે, વાતાવરણમાં ફેંકી દેવામાં આવે છે. બીજા નંબરમાં જોઈએ તો વનસ્પતિની બાષ્પોત્સર્જન. ધ્યાન રાખજો, બાષ્પોત્સર્જન એટલે કે વરાળ સ્વરૂપે નિકાલ કરો, બાષ્પ સ્વરૂપે નિકાલ કરવાની જે ક્રિયા છે એને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. તો વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે, વરાળ સ્વરૂપે એનો બહાર નિકાલ કરે છે. તો હવે સમજો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, તમે નાના ધોરણોમાં ભણી ગયા છો, કદાચ તમને ખ્યાલ નહીં હોય. માનો એક વનસ્પતિ એક ડોલ જેટલું રોજનું પાણી પીવે છે. કેટલું પાણી પીવે છે? રોજનું એક ડોલ જેટલું. હવે જુદી જુદી વનસ્પતિ જુદું જુદું પાણી પીવે, બરોબર? હવે વનસ્પતિ એક ડોલ જેટલું પાણી પીવે તો એમાંથી એક ગ્લાસ જેટલું પાણી એ પોતે વાપરે અને બાકીનું બધું પાણી એ વરાળ સ્વરૂપે વાતાવરણમાં ફેંકી દે. હવે સમજો, આ એક વનસ્પતિ છે, સમજો જરા, આ વનસ્પતિ બરોબર ઝાડ દોર્યું. હવે એક ડોલ જેટલું પાણી લે, બરોબર, પોતાના માટે. અથવા બીજું એક ઉદાહરણ આપો, દાખલા તરીકે તમે ખાવા ગયા, 10 રોટલી લીધી તમારી થાળીમાં, એક રોટલી ખાધી અને 9 રોટલી તમે ફેંકી દો તો એ શું કર્યો કહેવાય? બગાડ કર્યો કહેવાય. તો અહીંયા વનસ્પતિ જમીનમાંથી એક ડોલ જેટલું પાણી પીવે, એમાંથી એક ગ્લાસ જેટલું પાણી પોતાના માટે વાપરે અને બાકીનું બધું પાણી એ વરાળ સ્વરૂપે બહાર કઈ ક્રિયા દ્વારા? બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે. હવે તમે કહેશો, સર આ તો બગાડ કહેવાય. તમારી વાત સાચી, આ દેખી તો બગાડ કહેવાય, પણ આ બગાડ વનસ્પતિ માટે ઉપયોગી છે. કેમ? કારણ કે ઝાડની આજુબાજુ આ વરાળ અહીંયા જમા થાય, જોજો જમા થઈ. હવે આ વરાળ શું થાય? ઠંડી પડે એટલે ભેજ તૈયાર થાય, અને આ ભેજના કારણે તમે જોયું હશે કે બપોરના ઝાડ નીચે તમે સુઈ જાઓ તો તમને ઠંડક લાગે છે. તો એનું કારણ આ છે, ખ્યાલ આવી ગયો. અને બીજું કે સૂર્યની વધારે ગરમી પડતી હોય ઉનાળામાં બપોરે, તો એ વધારે ગરમી સામે આ વનસ્પતિનું રક્ષણ કરવાનું કામ પણ આ ભેજ કરે છે. ક્લિયર? હવે ત્રીજી વાત કરીએ કે કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. જોજો શું કરે છે મિત્રો, કે ઘણી વાર કેટલીક વનસ્પતિઓ નકામા કચરા અથવા ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ કરે છે, અને માટે પર્ણ એ પછી
કેવું બની જાય મિત્રો, કચરો બહુ ભેગો થઈ જાય એટલે એ પર્ણ મૃત્યુ પામી જાય, બરોબર. અને એ પર્ણ છેવટે પર્ણ શું થઈ જાય છે, ખરી પડે છે, માતૃ છોડ પરથી ખરી પડે. તમે જોયું હશે કે ઘણા પર્ણો પીળા પડેલા જોયા હશે. વનસ્પતિ તમારા ઘરમાં છોડ હોય, માની લો ચલો મની પ્લાન્ટ છે, તો મની પ્લાન્ટ માં તમે જોજો ઘણી વાર તમારા મની પ્લાન્ટ માં 20 પર્ણો લીલા છે, પણ એકાદ પર્ણ તમને પીળું જોવા મળશે ને જાતે ખરી પડશે. કેમ? કારણ કે વનસ્પતિ વધારાના નકામા ઉત્સર્ગત પદાર્થોનો પર્ણમાં શું કરે છે, સંગ્રહ કરે છે, અને માટે એ પર્ણ ધીમે ધીમે કેવા રંગનું બની જાય છે, લીલામાંથી પીળા રંગનું બની જાય છે, અને છેવટે એ પર્ણ મરી જાય છે, મૃત થઈ જાય છે, ખરી પડે છે, બરોબર. ચોથા નંબર, કેટલીક વનસ્પતિઓ વધારાના અને નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો એ કોષોમાં આવેલી કોષીય રસધાન્યોમાં એનો સંગ્રહ કરે છે. યાદ રાખજો, શેમાં સંગ્રહ કરે છે, રસધાન્યોમાં. કે કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષોમાં આવેલી રસધાન્યોમાં કરે છે, અને એ રસધાન્યો દ્વારા એનો બહાર નિકાલ કરે છે. પાંચમા નંબરમાં જોઈએ તો વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્વરૂપે પણ એનો નિકાલ કરે છે. કયા સ્વરૂપે? તો બાવળ, બાવળ જોયો છો તમે, એક કાંટાળો બાવળ, એક ડાયો બાવળ, એક ગાંડો બાવળ, બાવળના ઘણા બધા પ્રકાર છે. તમે શિયાળામાં ગુંદ ખાધો છે? હા ખાધો છે. તો એમાં તમારી મમ્મી એ ગુંદર લાવે છે, ગુંદ, બરોબર. તો એ વાસ્તવમાં કચરો છે, વનસ્પતિનો ઉત્સર્ગ દ્રવ્ય છે. તો વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થોને સ્ફટિકો સ્વરૂપે, જે શિયાળામાં ગુંદ તમે કહો છો એ, બીજું રેઝિન એટલે કે રાળ, બરોબર, રાળ સ્વરૂપે, જેમ માની લો તમને તમે આંકડો જોયો હશે, હવે એ આંકડાનું પર્ણ તોડી નાખો તો અંદરથી શું નીકળે છે, દૂધ. એવી રીતે આ રેઝિન અથવા રાળ નીકળે, અને ગુંદર, બાવળનો ગુંદર, એ તમે નામ સાંભળ્યું છે, એ બાવળનો શું છે, બાવળની અંદર ઉત્પન્ન થતા નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે, જે ગુંદર સ્વરૂપે બહાર કાઢવામાં આવે છે. નો જૂની જલવાહક, જોજો શબ્દ, જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરી એનો નિકાલ કરવામાં આવે છે. સમજો જરા, ફરીથી કહું છું, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેવા કે સ્ફટિકો સ્વરૂપે, રેઝિન અથવા રાળ સ્વરૂપે, અથવા ગુંદર સ્વરૂપે, જૂની જલવાહક પેશીમાં આ બધાનો સંગ્રહ કરી, જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરી ઉત્સર્ગ દ્રવ્યનો સમય અનુસાર એનો નિકાલ કરે છે. ક્લિયર મિત્રો? બીજી વાત, હવે છેલ્લા નંબરમાં જોઈ લઈએ કે વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરી નાખે છે, જમીનમાં, જમીનમાં મૂળ દ્વારા. તો જુઓ, કેટલીક વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા કચરાને પોતાની આસપાસની ભૂમિમાં, જમીનમાં જ એનો નિકાલ કરી નાખે છે. તો મિત્રો, આ હતા વનસ્પતિની ઉત્સર્જનની પદ્ધતિ. ફરી એક વખત નજર મારી લઈએ એટલે બધું જ આપણું તૈયાર થઈ જાય. જોઈએ મિત્રો કે વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ અલગથી ઉત્સર્જન તંત્ર અથવા ઉત્સર્જન અંગો ધરાવતા નથી, માટે વનસ્પતિ નકામા કચરાનો જુદી જુદી રીતે નિકાલ કરે છે. એમાં પહેલું જોઈએ તો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ સ્વરૂપે ઓક્સિજનનો નિકાલ કરવામાં આવે છે.
બીજા નંબરમાં જોઈએ તો વનસ્પતિ વધારાનું પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વરાળ સ્વરૂપે મોટા ભાગે વાયુરંધ્ર દ્વારા પર્ણરંધ્ર દ્વારા એનો નિકાલ કરે છે, અને પાણીનો વરાળ સ્વરૂપે નિકાલ એને બાષ્પોત્સર્જન કહેવાય. ઓકે, ત્રીજા નંબરમાં કે કેટલીક વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણમાં સંગ્રહ કરે છે અને માટે એ પર્ણ ધીમે ધીમે શું થાય છે મિત્રો, એ ધીમે ધીમે પીળું પડી જાય છે અને એ ખરી પડે છે, મૃત બની જાય છે. એટલે કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણ ખરી પડે છે અને એ રીતે નિકાલ થાય છે. ચોથા નંબરમાં કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષોની અંદર આવેલી રસધાનીઓમાં કરે છે અને ત્યારબાદ એ રસધાનીમાંથી એનો નિકાલ કરે છે. પાંચમા નંબરમાં જોઈએ તો કેટલીક વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો સ્ફટિકો સ્વરૂપે રાળ એટલે એક જાતનો ગુંદ કહેવાય, ચીકણું ગુંદ મધ જેવું પ્રવાહી હોય એને રાળ રેઝિન અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં એનો સંગ્રહ કરી અને સમય પ્રમાણે એનો નિકાલ કરે છે. છેલ્લું જોઈએ કે વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં એટલે કે જમીનમાં જ એનો નિકાલ કરી નાખે છે. તો મિત્રો, આ હતી ઉત્સર્જન પદ્ધતિ વનસ્પતિઓની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી નાખજો. હવે મિત્રો, એક માસની અંદર એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી મેળવે છે, કાચી સામગ્રી. તો ધ્યાન આપજો કે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી મેળવે છે. તો તમે બધા જાણો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે લીલી વનસ્પતિને ત્રણ વસ્તુની જરૂર પડે. કઈ કઈ? CO2, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ત્રીજું ઉર્જા. ત્રણ વસ્તુની જરૂર પડે, ઉર્જા એટલે પ્રકાશ ઉર્જા, બરોબર. તો આ CO2 વાયુ જુઓ પ્રકાશ સંશ્લેષણ માટે કાચી સામગ્રી કઈ કઈ? એક તો CO2, એ ક્યાંથી મેળવે? બોલો, વનસ્પતિઓ તે વાતાવરણમાંથી મેળવે છે. ક્યાંથી મેળવે છે CO2 ને? વાતાવરણમાંથી. બીજા નંબરમાં H2O એટલે કે પાણી. પાણી ક્યાંથી મેળવે? મૂળ દ્વારા જમીનમાંથી મેળવે. તો વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરી અને પાણી મેળવે છે. ત્રીજા નંબરમાં ઉર્જા. તો ઉર્જા એટલે કઈ ઉર્જા વપરાય પ્રકાશ સંશ્લેષણમાં? પ્રકાશ ઉર્જા. અને પ્રકાશ ઉર્જા ક્યાંથી મળે? સૂર્યમાંથી. તો વનસ્પતિ સૂર્યમાંથી પ્રકાશ ઉર્જા પ્રાપ્ત કરે છે. આ એની કાચી સામગ્રી થઈ. તો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મોટા ભાગે કાચી સામગ્રીઓ ત્રણ કઈ કઈ? CO2, પાણી અને પ્રકાશ ઉર્જા. CO2 વાતાવરણમાંથી વનસ્પતિ મેળવે, પાણી મૂળ દ્વારા જમીનમાંથી મેળવે અને પ્રકાશ ઉર્જા એ સૂર્યમાંથી મેળવે છે. યાદ રહેશે ને મિત્રો? તો આ હતો આપણો ચોથો ભાગ અને એની અંદર આપણે ખૂબ જ અગત્યની આજે થિયરી જોઈ છે. આ બંને આકૃતિઓ મિત્રો બે વાર દોરી અને ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે બોર્ડમાં આ બંને આકૃતિઓ દોરવાની પૂછાય છે, એટલે આપણો એક પણ માર્ક્સ મિત્રો કપાવો જોઈએ નહીં. એટલે તમે જોડે જોડે સ્ક્રીનશોટ પણ પાડી લેજો, એટલે સાચી આકૃતિ દોરાય, ખોટી નહીં, બરોબર. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ટેક્સ્ટ બુકની બીજી અગત્યની થિયરી સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.